ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી, કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડ્યો. સ્થાનિક નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. વાવાઝોડાથી તબાહીના દ્રશ્યો, તબાહીના ડ્રોન વિડીયો સામે આવ્યા. કેટલાક ડેમ ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવ્યું. હજુ પણ કેટલાક વિસ્તાર જળમગ્ન છે, અનેક ઘરોમાં પાણી ભરાયેલા છે. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાથી ભારે વરસાદના કારણે ભર શિયાળી નદીમાં ધસમસતું પૂર આવ્યું. તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તોફાનમાં મચાવતા જ સ્થિતિ વણસી છે. સથાનુર ડેમમાંથી પાણી છોડાતા નદીઓ રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ. કુડ્ડાલોરના 14 ગામોમાં પૂરની સ્થિતિને લઈ એલર્ટ આપવામાં આવ્યું. ચક્રવાતી વાવાઝોડાની અસરના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાના સમાચાર છે. ઘણા રહેણાંક વસાહતોમાં પણ પાણી ભરાઈ ગયા અને કેટલાક કલાકો સુધી રહેવાસીઓ ઘરની બહાર નીકળી ન શક્યા. લોકોએ જણાવ્યું કે રસ્તા ઉપર પાર્ક કરાયેલા ટુ વ્હીલર અને કાર વરસાદના પાણીમાં આંશિક રીતે ડૂબી ગયા અને અનેક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા. મહત્વનું છે કે ફેંગલ વાવાઝોડાના કારણે ભારત અને શ્રીલંકામાં 19 લોકોના મોત થયાના અહેવાલ છે. ભર શિયાળે કઈ રીતે ફેંગલ વાવાઝોડાએ તબાહી સર્જી છે તેના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે. તમિલનાડુમાં જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી જોવા મળશે. ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે. લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. વાહનો પણ પાણીમાં ડૂબેલા હતા. ફેંગલ વાવાઝોડાના ખૂનખાર સ્વરૂપે આ રીતે તબાહી મચાવી છે તમિલનાડુમાં. 14 ગામોમાં પૂરની સ્થિતિને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી પણ છોડાયું છે. રાજકોટથી સમાચાર. ઈ કેવાયસી મુદ્દે મહિલાઓનો આક્રોશ. ટોકન ન આપતા હોવાનો મહિલાઓએ આરોપ મૂક્યો. મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી સેન્ટર પર અને હોબાળો મચાવ્યો. ઈ કેવાયસી સેન્ટર પર મહિલાઓ ધક્કા ખાઈ રહી છે. લોકો પરેશાન બની રહ્યા છે. ટોકન ન મળતા હોવાના આરોપ પણ તેમણે મૂક્યા. સંવાદદાતા હાર્દિક જોશી લાઈવ જોડાઈ ગયા છે. તેમની પાસેથી વધુ વિગતો લઈએ. હાર્દિક, શું સમસ્યાઓ નાગરિકોને પડી રહી છે અને મહિલાઓ કેમ વિફરી છે? સુધી જે છે ચોકનની વ્યવસ્થા નથી. અનેક જે છે એ આક્રોશ જોવા મળી રહ્યો છે. અત્યારે મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ પણ પહોંચી છે. લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. અહીંયા કોઈ જ વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ જે છે મહિલાઓ કરી રહી છે. ખાસ કરીને ઈ કેવાયસી શું તકલીફ થાય છે? આમાં એક નામ કમી કરાવવું છે અને એક નામ કાઢવાનું છે. અસિકા માર દેતા નથી. હવે બધા આધાર કાર્ડ લઈ આવો. સમસ્યા એવી છે કે સરકારશ્રીએ હાલમાં દરેક સ્કૂલોમાં દરેક વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટેનું પ્લાનિંગ શરૂઆત કરેલી છે. હવે એની અંદર અપાર આઈડી માટે રેશન કાર્ડમાં તમારું ઈ કેવાયસી પણ ફરજિયાત હોવું જોઈએ. હું ઈ કેવાયસી કરાવવા આવ્યો છું. ઓલરેડી મારા રેશન કાર્ડમાં મારા બાયોમેટ્રિક કેપ્ચર્ડ થયેલા છે. જે તે સમયે મેં મારું ચૂંટણી કાર્ડ પણ આપેલું છે અને બાયોમેટ્રિક પણ કરાવેલું છે. છતાં અત્યારે ફરી ધક્કો ખાવો પડે. સરકારે રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટેની જે એપ બનાવી છે જેમાં ઘરે બેઠા અરજદારો ઈ કેવાયસી કરી શકે, એમાં વારંવાર ભૂલ આવે છે. તો સરકારશ્રીને વિનંતી છે કે એપમાં જરૂરી સુધારા વધારા કરી અને આ જે લાંબી લાંબી લાઈનો લાગે છે, લોકો 6-6 વાગ્યાથી 7-7 વાગ્યાથી ટોકન લેવા માટે લાઈનનો આમાં ઊભા રહેવું પડે છે અને છતાં નંબર નથી આવતો, તો લોકોની આ હાલાકી દૂર થાય અને ઓનલાઈન ઝડપી ઘરે બેઠા પણ ઈ કેવાયસી થઈ શકે એવી સુવિધા ઉપલબ્ધ કરાવવા વિનંતી છે. જે સમય છે તે 11-2 વાગ્યાનો છે. આ સમય વધારવો જોઈએ? આ સમય પણ વધારવાની જરૂર છે. 11-2 લોકો 6 વાગે તો ટોકન લેવા આવે છે, છતાં ટોકન પણ નથી મળતા. 10 વાગે 6-10 તો ટોકન લેવા ઊભા રહેવું પડે. ત્યારબાદ 2 વાગે પૂરું થઈ જાય છે, એટલે ટાઈમ પણ બહુ ઓછો છે. એ પણ વધારવાની જરૂરિયાત છે. તો અહીંયા જે સમય છે હું એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા માત્ર ને માત્ર 11-2 વાગ્યા સુધીનો સમય છે. એમના કારણે તકલીફ પડી રહી છે. અહીંયા અંદર જે કચેરીની અંદરના જે દ્રશ્યો છે એ પણ આપણને બતાવવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને અહીંયા અરજદારો જે છે એ પણ ક્યાંક ને ક્યાંક બહાર નીકળી રહ્યા છે. એમને શું હાલાકી પડી રહી છે એ પણ ક્યાંક જાણવાનો પ્રયાસ કરીશું. આપણે અહીંયા શું તકલીફ થઈ રહી છે? અમે 8 વાગ્યા ને જવાનું ટોકન દીધા ને પાછળ વાળા ટોકન દઈ દીધા.
અધિકારી છે, આપણે એમની પાસે પણ જવાબ જાણવાના પ્રયાસો કરીશું, કેમ કે અહીંયા જવાબદારી એમની આવે છે. કેવાયસી અત્યારે ચાલુ જ છે, કેવાયસી અમે કરીએ જ છીએ, બરાબર. એટલે રોજના 150-200 કેવાયસી થાય છે. લોકો આટલી બધી મોટી સંખ્યામાં આવવાનું કારણ શું? હવે મોટી સંખ્યામાં કેમ આવી તો લોકોને ખબર હોય ને, અમને ખબર ન હોય. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરે છે, આરોગ્ય કેન્દ્રમાં કરે છે, બધે કરે છે, અને દુકાનવાળાને પણ આપણે આઈડી આપી દીધા છે. કામગીરી થતી નથી, કારણ શું? કે ક્યાં જતા ન હોય પબ્લિક તો. સર્વરમાં ધીમું હાલે અથવા બંધ પડી જાય છે. સમય વધારવાનો 4-6 વાગ્યાથી અમે કરી છે કામ. લાઈટ નથી, હજુ સુધી અંધારાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કામ ચાલુ નથી થયું. એમના કારણે જ ક્યાંક ને ક્યાંક લોકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આભાર હાર્દિક. જાણકારી આપવા માટે તો અરજદારો કઈ રીતે ધક્કા ખાઈ રહ્યા છે તેની આ તસવીરો. મહિલાઓ અહીં વિફરી, જો કે સામે જે કર્મચારી હતા તેમનું કહેવું છે કે અમે સાંજે પણ કામ કરી રહ્યા છીએ, 4-6 વાગ્યા સુધી અમારું કામ ચાલી રહ્યું છે. અરવલ્લીથી સમાચાર. બીઝેડ ગ્રુપનું વધુ એક કારસ્તાન ખુલ્યું. મોડાસાના સજાપુર ગામમાં 2 હેક્ટર જમીન મળી. 2023માં ભૂપેન્દ્ર ઝાલાના નામે દસ્તાવેજ થયા. કરોડોમાં ખરીદી હતી 10 વીઘા જમીન. એક તરફ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી ભૂગર્ભમાં છે તો બીજી તરફ મિલકતોનો ખુલાસો થઈ રહ્યો છે. બીઝેડ ગ્રુપ જેનો મુખ્ય માસ્ટર માઇન્ડ ભૂપેન્દ્ર ઝાલા, તેના નામે 2023માં દસ્તાવેજ થયા હતા. કરોડોની જમીન તેણે ખરીદી હતી. મોજે સજાપુર ગામના વતની કાનસી ઉદેશી પૂજારાની જમીન મોજે વગડી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના વતની ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ખરીદેલ છે. આ જમીન સજાપુર ગામે ખાતા નંબર 378 પર આવેલ છે, જેમાં કુલ 2 સર્વે નંબર છે, 182 અને 183. બંને સર્વે નંબર મળીને ટોટલ 2 હેક્ટર જેટલી જમીન થાય છે. બીઝેડ ગ્રુપના સીઈઓ હાલ ભૂગર્ભમાં છે, તેમની સીઆઈડી પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આ તપાસ વચ્ચે અલગ અલગ મિલકતો જે જમીનો રાખવામાં આવી છે તેના દ્રશ્યો તમને બતાવીશ કે બહાર આવી રહ્યા છે. ખાસ કરીને મોડાસા તાલુકાનું જે સજાપુર ગ્રામ પંચાયતના સીમાડામાં આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે 2 હેક્ટર જેટલી આ જગ્યા આવેલી છે. ખાતા નંબર 378માં જે 182 અને 183 સર્વે નંબરની અંદર આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો તે જમીન લેવામાં આવી છે. લગભગ 2 હેક્ટર જેટલી કરોડો રૂપિયાની આ જમીન છે, એટલે કે લોકોના નાણાં ક્યાં રોક્યા છે તેના સવાલો વચ્ચે અલગ અલગ મિલકતો સામે આવી રહી છે. વર્ષ 2023થી જ, એટલે કે 1 વર્ષ પહેલાંથી જ જે રોકાણકારોના પૈસા છે તેનું રોકાણ કરવાની શરૂઆત કરવામાં આવી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. એટલે કે અરવલ્લી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ હાઈવેની પાસે ગામડાઓમાં 2 હેક્ટરથી લઈ અને 5 હેક્ટર સુધીનું જે જગ્યાઓ રાખવામાં આવી છે, એટલે અલગ અલગ રોકાણો કરી અને જે રૂપિયા અહીં રોકવામાં આવ્યા છે, એટલે જે આયોજન 1 વર્ષ પહેલાંથી શરૂ કરી દેવામાં આવ્યું હતું કે આ પ્રકારનો ભાંડાફોડ થાય એ પહેલાં જ, એટલે કે હવે જે પ્રકારની મિલકતો સામે આવી રહી છે ત્યારે સીઆઈડી ક્રાઇમની જે તપાસ છે એ તેજ બની રહી છે, ત્યારે મિલકતો પણ સીઝ કરવામાં આવી શકે છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18, ગુજરાતી, સજાપુર ગામ, અરવલ્લી. બીઝેડના એજન્ટોનો વધુ એક વિડીયો વાયરલ થયો. મયુર દરજી સહિતના એજન્ટનો વિડીયો વાયરલ. વિદેશમાં જઈને જલસા કર્યાનો વિડીયો સામે આવ્યો. ધરપકડ થયેલા મયુર દરજી પણ વિડીયોમાં મોજ મસ્તી કરતો નજરે પડ્યો. વિદેશમાં ગયેલા એજન્ટોએ કરોડોના ઉઘરાણા કરી જલસા કર્યા. સોશિયલ મીડિયામાં એજન્ટોનો વિડીયો વાયરલ થયો છે. અગાઉ પણ વિદેશના મોલમાં એજન્ટ ખરીદી કરતા હોવાના વિડીયો સામે આવ્યા હતા. તો આ કૌભાંડીઓએ અહીં લોકોને શિકાર બનાવ્યા. તેમની પાસેથી જે રોકાણ કરાવ્યું તેના પૈસે જલસા મારતા વિડીયો સામે આવી રહ્યા છે. બીઝેડના એજન્ટો કઈ રીતે વિદેશમાં ઠુમકા લગાવી રહ્યા છે તેનો વિડીયો જુઓ. બીઝેડ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ. અરવલ્લી અને સાબરકાંઠામાં સીઆઈડી ટીમોની તપાસ, 4 ટીમો તપાસ કરી રહી છે. રોકાણકારોના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ.
15 થી વધુ રોકાણ કરનારા વેપારીઓના નિવેદન લેવામાં આવ્યા. સમાચાર સુરતથી. દીપિકા પટેલે આપઘાત કર્યાનો ખુલાસો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં આપઘાત કર્યાનું સામે આવ્યું. સુરતના વોર્ડ નંબર 30ના મહિલા પ્રમુખ દીપિકા આપઘાત મામલે આ ખુલાસો સામે આવ્યો છે. જોકે દીપિકાના આપઘાત પાછળનું કારણ અકબંધ છે, જે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. સુરતના વોર્ડ નંબર 30ના મહિલા પ્રમુખ દીપિકા આપઘાત મામલે આ ખુલાસો. તેમણે પોતે પોતાનું જીવન ટૂંકાવી દીધું. જોકે કયા કારણોસર આપઘાત કર્યું તે હજુ સ્પષ્ટ નથી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે દીપિકા પટેલે પોતે જ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું. સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.